અને આઈઆર ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંબંધિત છે. હાઉ તિબેટિયન અક્રોસ ધ વર્લ્ડ વિલ ઇલેક્ટ ધેર પાર્લામેન્ટ. તમને ખ્યાલ હશે કે તિબેટ જે છે, તિબેટનો આખે આખો તિબેટ દેશ જે છે એને તે ચાઇનાએ બૂચ મારી દીધો છે, ચાઇનાએ પોતાની અંદર એનેક્સ કરી લીધો છે. એટલે કે તિબેટ નામના દેશનું હવે કોઈ અસ્તિત્વ નથી, ચાઇનાએ સંપૂર્ણપણે એને પોતાની અંદર સમાવેશ કરી લીધો છે. પરંતુ હજી પણ તિબેટના ઘણા બધા લોકો એવા છે કે જે એવું ઈચ્છે છે કે તિબેટ એક સ્વતંત્ર દેશ છે, અને તિબેટના એ બધા લોકો જે છે એ તિબેટની સરકાર પણ ચલાવે છે. દલાઈ લામા જે છે એ તિબેટની સરકાર ધરાવે છે, અને એ ક્યાંથી ચલાવે છે? તો ભારતના હિમાચલ પ્રદેશનું જે ધર્મશાલા નામની જગ્યાએ જે છે, ધર્મશાલા નામની જગ્યાએ, ત્યાંથી એ તિબેટની સરકાર ચલાવે છે. હવે જ્યારે ચાઇનાએ તિબેટને પોતાની અંદર એનેક્સ કરી દીધું, તો એ સમય દરમિયાન દલાઈ લામા જે છે એ તિબેટથી ભાગી અને જતા રહ્યા હતા. ત્યારે એ ભાગી અને જતા રહ્યા હતા તો ભારતે એ દલાઈ લામાને અસાઇલમ આપેલું હતું. અસાઇલમ, અસાઇલમનો મતલબ શું થાય? ASYLUM. અસાઇલમનો મતલબ કે આશ્રય આપેલો હતો. ભારતે એમને આશ્રય આપેલો હતો, અને એના કારણે તે પછી ભારત અને ચીનનું એનું યુદ્ધ પણ થયેલું હતું, એ પણ એનું એક કારણ હતું. તો મતલબ કે આ અસાઇલમ આપેલો હતો કોને? તો કે દલાઈ લામાને. તો દલાઈ લામા દ્વારા ચલાવવામાં આવે છે સરકાર. કોની સરકાર? તિબેટની સરકાર, ભારતની અંદરથી, ધર્મશાલાની અંદરથી. તો અત્યારે પણ આ વસ્તુ તો ચાલુ જ છે, પરંતુ એની પાસે કોઈ એટલો બધો પાવર કે એવું કંઈ છે નહીં. એ જે સરકાર જે છે એને કોઈ દેશે હજી પણ માન્યતા પણ આપેલી નથી, ભારતે પણ માન્યતા આપેલી નથી. તો આપણે ખાલી એ સમજવાનું છે કે એની સરકાર ચૂંટવામાં કઈ રીતે આવે છે, બરાબર? તો વાત કરીએ, 1.3 લાખ જેટલા તિબેટિયન જે છે એ એક્સાઇલમાં રહે છે. એક્સાઇલનો મતલબ કે પોતાના દેશની બહાર રહે છે, અને સેટલ્ડ અક્રોસ ઇન્ડિયા અને બીજા અલગ અલગ વિશ્વની અંદર અલગ અલગ જગ્યાએ એ લોકો સેટલ થઈ ગયેલા છે. તો મે 2021ની અંદર એમનું જે ઇલેક્શન ચૂંટણી જે છે એ કરવામાં આવશે, અને એમની જે પાર્લામેન્ટની ચૂંટણી કરવામાં આવશે એને કંઈક આવું કહે છે, પાર્લામેન્ટ ઇન એક્સાઇલ. એક્સાઇલનો મતલબ કે એ બહાર જતા રહ્યા છે એમ. તો એને શું કહેવાય? એને TPIE કહેવાય છે. TPIE એટલે કે તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝેલ. તિબેટની પાર્લામેન્ટ, સંસદ જે છે એ એક્ઝેલની અંદર છે, ભારતની ધર્મશાળામાંથી ચાલે છે. એનું હેડક્વાર્ટર ધર્મશાળામાં હિમાચલ પ્રદેશની અંદર કાંગરા જિલ્લાની અંદર આવેલું છે. તિબેટિયન લોકો જે છે એ બધા એબ્રોડ રહે છે. એબ્રોડનો મતલબ શું? એબ્રોડનો મતલબ વિદેશમાં. તિબેટથી છોડી અને જે બીજા બધા રહેતા હોય એ બધાને કહેવાય એબ્રોડ. એબ્રોડ એટલે કે પરદેશમાં રહેતા હોય. ભારતનો જે લોકો વિદેશમાં રહેતો હોય તો એને એબ્રોડ કહેવાય, બરાબર? જેને આપણે ફોરેન પણ કહીએ છીએ. તો એવી રીતે તિબેટિયન લોકો એબ્રોડમાં રહે છે. 1 લાખ જેટલા લોકો સેટલ થઈ ગયેલા છે ઇન્ડિયાને, યુનાઇટેડ સ્ટેટને, ઓસ્ટ્રેલિયાને, બ્રાઝિલને, કેનેડાને, કોસ્ટારિકાને, ફ્રાન્સને, મેક્સિકોને, એ બધી અલગ અલગ જગ્યાએ થઈ જતા રહ્યા છે. તો TPIE, તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝેલ, એનું કમ્પોઝિશન, એની રચના કઈ રીતે થઈ છે? તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર જે છે એ હેડ હોય છે. કોના હેડ હોય છે? તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝેલના. પ્રશ્ન પૂછે છે કોણ હેડ હોય છે? તો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર. અને 16મા નંબરની TPIE, એની હવે ઇલેક્શન કરવાની છે. એની અંદર 45 જેટલા સભ્યો હોય છે. કેટલા? 45 સભ્યો હોય છે. એટલે એવું કહી શકાય કે 45 MP હોય છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. આ 45માંથી 10 જે છે એ રિપ્રેઝેન્ટેટિવ, પ્રતિનિધિત્વ કરે છે. કોનું? ઈચ ઓફ ધ ટ્રેડિશનલ પ્રોવિન્સ, તિબેટના જે પરંપરાગત પ્રોવિન્સ, પરંપરાગત રાજ્ય, પરંપરાગત પ્રદેશ જે છે એનું પ્રતિનિધિત્વ કરે છે. જેવા કે યુસાંગ, ધોતોઈ અને ધોમેઈ, ઈ નામના પ્રદેશ છે એનું, બરાબર? પછી વાત કરીએ ટુ ફ્રોમ ઈચ ઓફ ધ ફોર સ્કૂલ્સ ઓફ તિબેટિયન, તિબેટિયન બુદ્ધિઝમ, બુદ્ધ ધર્મની જે તિબેટની અંદર તિબેટિયન બુદ્ધિઝમની જે 4 જેટલી શાળા આવેલી છે એની અંદરથી 2-2 વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે. એની સિવાય પ્રી બુદ્ધિસ્ટ બોર્ન રિલિજન, બુદ્ધની પહેલાંનું, બુદ્ધિસ્ટ ધર્મની પહેલાંનું બોર્ન રિલિજન, બોર્ન ધર્મ જે છે એની અંદરથી પણ લોકોને નિમણૂક કરવામાં આવી છે. પછી 2 રિપ્રેઝેન્ટેટિવ, 2 વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે છે ઈચ ઓફ ધ તિબેટિયન કમ્યુનિટીઝ ઇન નોર્થ અમેરિકા એન્ડ યુરોપ. એટલે કે 2 વ્યક્તિ જે છે, 2 વ્યક્તિ નિમણૂક કરવામાં આવે છે. એમાંથી 1 વ્યક્તિ નોર્થ અમેરિકાની અંદર, ઉત્તર અમેરિકામાં જે તિબેટિયન લોકો રહે છે એનું પ્રતિનિધિત્વ કરે છે, અને બીજો વ્યક્તિ યુરોપમાં રહેલા તિબેટિયન લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. 1 ફ્રોમ ઓસ્ટ્રેલિયા, 1 ઓસ્ટ્રેલિયામાંથી અને એશિયામાંથી એમનું પ્રતિનિધિત્વ કરે છે. એશિયામાં જે છે એમાં ઇન્ડિયા, નેપાલ અને ભૂતાનને એક્સક્લુડ કરવાના છે, એની સિવાયના લોકોનું. તો તિબેટનું બંધારણ શું કહે છે? તિબેટના બંધારણની અંદર કંઈક એવી વાત કરવામાં કે સેન્ટ્રલ, કેન્દ્રનું તિબેટિયન એડમિનિસ્ટ્રેટિવ એક્ઝિસ્ટ, કેન્દ્રીય લેવલનું તિબેટનું વહીવટીતંત્ર અને ફંક્શન એટલે કે કાર્યો કઈ રીતે કરવામાં આવશે? તો બંધારણના અનુસાર ઓફ ધ તિબેટિયન ગવર્મેન્ટ, તિબેટની સરકારના કોન્સ્ટિટ્યુશનના આધારે કરવામાં આવશે. ધ ચાર્ટર ઓફ ધ તિબેટિયન્સ ઇન એક્ઝાઇલ, શું નામ છે એનું? ધ ચાર્ટર ઓફ ધ તિબેટિયન્સ ઇન એક્ઝાઇલ, એક્ઝાઇલમાં રહેલા તિબેટના લોકો એને આ ચાર્ટર દ્વારા આ પ્રકારનું કાર્ય કરશે. 1991માં આ ચાર્ટર બનાવવામાં આવેલું હતું. દલાઈ લામાએ પણ એને મંજૂરી આપી દીધેલી છે. દલાઈ લામાએ પણ એને અપ્રૂવ કરી દીધેલું છે. હવે આની અંદર વોટ કોણ કરશે? તો આની અંદર વોટ કરવાનું કાર્ય ઓનલી તિબેટિયન લિવિંગ આઉટસાઇડ ધ સબ કોન્ટિનેન્ટ, એટલે કે તિબેટની બહાર રહેતા લોકો જે છે એ જ, તિબેટની બહાર રહેતા તિબેટિયન લોકો જે છે એ જ આને MP માટે વોટ કરશે. તિબેટની અંદર જે રહેતા હશે એ વોટ કરશે નહીં. કેમ? કારણ કે એ તો ઓલરેડી ચાઇનાના ઇન્ફ્લુએન્સમાં, ચાઇનાના પ્રભુત્વમાં આવી ગયેલા છે, એટલે કે એ વોટ કરી શકશે નહીં. વોટર્સ વિલ મેક ધેર ચોઇસ ઓફ ધ પ્રેસિડેન્ટ એઝ વેલ. આ જે વોટર લોકો જે છે તિબેટની બહાર રહેતા લોકો, તિબેટિયન લોકો, એ પ્રેસિડેન્ટ માટેની પણ વોટ મત આપી શકશે. હવે એમને ઇલેક્શનની કંઈક વાત કરીએ તો એમાં ઇલેક્શન કઈ રીતે કરવામાં આવશે? તો પહેલાં જો આમાં કેવું છે, આની અંદર તો
બધા વ્યક્તિ બે રાઉન્ડની અંદર ઇલેક્શન થાય છે, બધા વ્યક્તિ બે રાઉન્ડની અંદર ઇલેક્શન, બે રાઉન્ડની અંદર ચૂંટણી થઈ છે. પ્રથમ રાઉન્ડની અંદર કેવું હોય તો પ્રથમ રાઉન્ડની અંદર જેટલા પણ લોકો જે છે તિબેટના તિબેટિયન લોકો એ કોઈ પણ વ્યક્તિને મત આપી શકે છે, એમને જેને મત આપો એને આપી શકે. તમને એવું લાગે જેને મત આપો એ તો કઈ રીતે આપે? મતલબ કે જેટલા લોકોએ ઇલેક્શનમાં કેમ્પેન કરેલું હોય, જેટલા લોકોએ ચૂંટણી દરમિયાન પોતાનો પ્રચાર કરેલો હોય તો એમાંથી કોઈ પણ વ્યક્તિને મત આપી શકે છે. અને એમાંથી જેને સૌથી વધારે મત મળે એવા બે ઉમેદવાર નક્કી કરવામાં આવે, અને પછી એ બે ઉમેદવાર જે છે એનું ઇલેક્શન કરવામાં આવે એ બીજા રાઉન્ડની અંદર. પહેલાં શું તો કે જેણે પણ કેમ્પેન કરેલો હોય, ચૂંટણી પ્રચાર કરેલો હોય તો એમાંથી ગમે એને મત આપવાનો, પછી એમાંથી સૌથી વધુ જેને મત મળે એ બે જણાની ઇલેક્શન કરાવવાની, એવી રીતે આ ચૂંટણી કરવામાં આવે છે. પછી કાસેક શું છે? કાસેક નામની એક જગ્યા છે, તો કાસેક એટલે કે કેબિનેટ. તો સેન્ટ્રલ તિબેટિયન એડમિનિસ્ટ્રેટિવ જે હાઇએસ્ટ એક્ઝિક્યુટિવ ઓફિસ છે, કોમ્પ્રાઇઝિસ 7 મેમ્બર્સ, જેની અંદર 7 સભ્યો હોય છે, એને કાસેક કેબિનેટ કહેવામાં આવે છે. કાસેક એટલે કે કેબિનેટ. તેને હેડ કોણ હોય છે? તો કે સિક્યોંગ કહેવામાં આવે છે, જેને પોલિટિકલ લીડર કહેવામાં આવે છે. હુ ઇઝ ડાયરેક્ટલી ઇલેક્ટેડ બાય ધ એક્ઝાઇલ તિબેટિયન પોપ્યુલેશન, એટલે કે તિબેટના લોકો દ્વારા તે સિક્યોંગને ચૂંટવામાં આવે છે, એ ડાયરેક્ટલી ચૂંટવામાં આવે છે. અને એ કોણ છે? તો કે પોલિટિકલ લીડર છે. સિક્યોંગ સબ કોન્ટેન્ટલી નોમિનેટેડ હિઝ 7 કોલોન્સ, એટલે કે સિક્યોંગ જે છે એ તે 7 જેટલા મિનિસ્ટરને 7 કોલોન્સને પણ નિમણૂક કરે છે. કાસંગની ટર્મ જે છે એ 5 વર્ષની હોય છે. આ રિકગ્નાઇઝ છે. અત્યાર સુધી હજી સુધી એક પણ દેશે, મેં તમને કીધું કે તિબેટિયન પાર્લામેન્ટ ઇન એક્ઝાઇલ, એને એક કોઈ પણ દેશે રિકગ્નાઇઝ કરેલી નથી, ઓળખાણ આપેલી નથી. ભારતે પણ આપેલી